આગળ વાત કરીએ દાદરા નગર હવેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક પછી એક નેતાઓ નારાજ થયા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહન ડેલકર નારાજ થયા છે. લોકસભામાં પક્ષ તરીકે ચૂંટણી લડવાની તેમણે જાહેરાત કરી છે. આ સાથે જ ડેલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. સેલવાસના ખાનગી ફાર્મ હાઉસની અંદર બેઠક મળી જેમાં ડેલકરની અપક્ષ ઉમેદવારી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો. કોંગ્રેસ નારાજ મોહન ડેલકરને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તેમ છતાં ડેલકર માન્યા નહોતા. પ્રધાનમંત્રી મોદી દાદરા નગર હવેલી આવ્યા ત્યારે મોહન ડેલકર સ્ટેજ પર જોવા મળ્યા હતા અને પ્રધાનમંત્રી મોદીનું તેમણે સ્વાગત કર્યું હતું. ત્યારથી તેમની નારાજગી અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તો બીજી તરફ રાહુલ ગાંધીની લાલ ડુંગરી ખાતેની સભામાં મોહન ડેલકર ગેરહાજર જોવા મળ્યા હતા. सहमति है नहीं, बाद में सहमति लूंगा. या चुनाव में आपकी सहमति आपके सामने. जो 89 में मोहन डेलकर अपक्ष चुनाव लड़ा था वही